મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિયોદર થી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રે સશક્ત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે બનાસ ડેરી દિયોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણાર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂપિયા 3,24.77 કરોડના નિર્મિત થનાર બનાસ પ્રોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત, બાદરપુરા ખાતે રૂપિયા 45 કરોડના ખર્ચે પ્રતિ દિવસની 50 મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે 10,000 કેજી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક, નવીન ઓડિટોરિયમ હોલ, ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગોનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગોનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે પહેલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતું બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને સોંપ્યું છે.